હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો બાળકો કુપોષિત ના રહે તે માટે કુપોષણ આરતી કુપોષણ વિષયનું નાટક કુપોષણનો ગરબો મહાનુભાવો દ્વારા બાળકોનો સન્માન તથા પોષણ ક્ષમ આહારની કીટો આપવામાં આવી હતી આ પ્રસંગે બાળકોને માતા પિતાએ સાચવવા જોઈએ અને એમને પૌષ્ટિક આહાર આપવો જોઈએ બજારમાં મળતી અમુક વસ્તુઓ ન ખવડાવવી જોઈએ બાળકનું વારંવાર તંદુરસ્તીનું ચેકિંગ કરાવવું જોઈએ અને બાળક તંદુરસ્ત રહે તે માટે પહેલી કાળજી માતા પિતાએ લેવી જોઈએ અને ત્યારબાદ આંગણવાડીની અંદર મળતી વિવિધ સહાયોનો ઉપયોગ કરવો જોઈએ તો વિધવા બહેનોને ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને એમને એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કે અમે કોઈ પણ બાળકને કુપોષિત રહેવા દઈશું નહીં અને તેને બનતી જે કંઈ સગવડોની જરૂર હશે તે પૂરી કરીશું તેવી પ્રતિજ્ઞા લીધી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીડીપીઓ તથા આંગણવાડીની બહેનો અને આંગણવાડીના સુપરવાઇઝરની બહેનો તથા આઈસીડીએસ સ્ટાફ તરફથી કરવામાં આવી હતી તો પાલક પિતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત પોષણ અભિયાન બે હજાર વીસ બાવીસ અંતર્ગત આજ રોજ ચાણસમામાં શારદાબા હોલમાં પ્રોગ્રામ યોજવામાં આવ્યો જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો કિશોરીઓ ધાત્રી અને સગર્ભાને કુપોષણમાંથી મુક્ત કરી સુપોષિત બનાવવાનો હતો